તો ગાઈસ આજે છે ને આપણે આવી ગયા છીએ રેસકોર્સ ગ્રાઉન્ડ ની અંદર. આ બાજુ જોઈ શકો છો રેસકોર્સ મેઈન રોડ છે અને આપણે બાલભવન વાળો જે એરિયા આવે છે ને ત્યાં આગળ એક ગ્રીન બેલી કરીને ફૂડ ટ્રક છે એની આપણે આજે વિઝિટ લેવા આવ્યા છીએ. એની સ્પેશિયાલિટી એવી છે કે એ લોકો બધું હેલ્ધી વેચે છે અને બધી સ્મૂધીઝ છે કે એમાં કેરેટ્સ ને જિંજર ને એવું બધું હોય અને હેલ્થ કોન્શિયસ લોકો માટેની બધી વસ્તુ છે. એટલે મેનુની ડિટેલ્સ અને બધી વસ્તુના શું પ્રાઇસ છે એ બધું તમને જણાવી દઉં અને ટેસ્ટ કરીને તમને જણાવી દઉં. એટલે આપણે ત્યાં જઈએ ને ત્યાં સુધી તમે એ લોકોના કિચનના શોર્ટ્સ થોડાક એન્જોય કરો. હવે તમે લોકોએ વસ્તુ બધી અંદર બનતા જોઈ અને હાઇજીન જોયું તમે. એટલે મારો એટલો જ મોટિવ છે કે હું ફૂડ ટ્રક કે પછી આપણે સ્ટ્રીટ ફૂડને પ્રમોટ કરું પણ એની સાથે સાથે કાંઈ મારે મારા વ્યૂઅર્સને બીમારી નથી આવતા. હાઇજીનિક જગ્યા હશે ને ત્યાં જ હું તમને લોકોને સજેસ્ટ કરીશ કે તમારે જવું જોઈએ. અને મેનુની ડિટેલ્સ તમને આપી દઉં. અહીંયા કોફી છે, આઈસ ટી છે, જ્યુસ છે, સ્મૂધીઝ છે, પછી પ્રોટીન વગરની સ્મૂધીઝ છે, શેક્સ છે અને સ્મૂધીના બાઉલ છે. અને બધી વસ્તુ 110 રૂપિયાથી લઈને 250 રૂપીઝમાં આવી જાય છે. શેક્સ છે જે બધા એમાં બે સાઇઝ છે, નાનું ને મોટું, 130 ને 180. સ્મૂધીઝ છે એમાં 130 180 સેમ પ્રાઇસ છે. અને નો પ્રોટીન છે એમાં 130 ને 150 એમ બે પ્રાઇસ છે. અને જ્યુસીસ છે. હવે જ્યુસમાં અમુકની તમે જે ઇન્ગ્રીડિયન્ટ્સ જોવો ને એટલા બધા વર્સેટાઇલ છે. જ્યુસમાં છે એક ધ વિઝન કરીને, એમાં એપલ, કેરેટ્સ ને જિંજર છે. પછી ડિટોક્સિફાયર છે, એમાં બીટરૂટ, કેરોટ્સ ને જિંજર ને એપલ એવું છે. પછી ડ્રિંક યોર ગ્રીન્સમાં છે સ્પિનિચ, કોકુંબર, જિંજર, એપલ ને લેમન. એટલે આવી ઘણી બધી વેરાયટી છે. અને આ મેનુનો હું તમને ફોટો પણ અત્યારે આની સાથે વિડીયોમાં મૂકી દઈશ, એટલે તમે વિડીયો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો. અને આ જગ્યાનું લોકેશન ગૂગલમાં હું નાખી દઈશ. અને વધારે ઇન્ફોર્મેશન જોતી હોય અથવા એ લોકોની કોઈ નવી કાંઈ અપડેટ્સ હોય તમારે જાણવી તો એ લોકોનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે એની લિંક હું પણ નીચે નાખી દઈશ. હવે ગાઈસ છે ને પેલું આપણે ટ્રાય કરવા માટે આવી ગયું છે ઓરેન્જ સ્પિનિચ પાઇનેપલ. અને મને થોડીક એના ઇન્ગ્રીડિયન્ટ્સ અલગ લાગ્યા, ઓરેન્જ અને સ્પિનિચ ભેગું અને પાઇનેપલ, એટલે મેં પહેલાં એ ટ્રાય કરવા મંગાવ્યું છે. ચાખીને તમને કહું. મારું સજેશન છે, આ હું કદાચ હું બહુ થિક શેક અને આઈસક્રીમનો શોખીન છું એ લગભગ બધાને ખબર છે, પણ આ વસ્તુ એવી છે તમારી ઘરે છોકરાઓ સ્પિનિચ ન ખાતા હોય ને એવું હોય ને તમે એને અહીંયા લઈ આવો, એને કીધા વગર ઇન્ગ્રીડિયન્ટ્સ તમે એને આ પીવડાવી દો, આખું પૂરું કરી જશે ને એ લોકો છોકરાઓ સામેથી જીદ કરશે કે મને આ જોઈએ છે પાછું, એટલી વસ્તુ સરસ છે. એમાં અંદર મિલ્ક છે એટલે ક્રીમી છે અને પાઇનેપલની ખટાશ આવે છે, ઓરેન્જનો ફ્લેવર આવે છે. સ્પિનિચ આપણને ખબર જ નથી પડતી કામ છે, એટલી સ્મૂધલી વહી જાય છે, ક્યાંય તમને એવો સ્પિનિચનો ટેસ્ટ ઓવર થતો નથી, એકદમ સ્મૂધલી અંદર વહી જાય છે. અને ક્લાસિક સ્મૂધી છે.
એટલે મેં આ સમરમાં ડિસાઈડ કર્યું છે કે થિક શેકને રિપ્લેસ કરીને હું આ વખતે સ્મૂધીઝથી ઉનાળો કાઢવાનો છું મારો. ગાઈઝ, હવે આવી ગયું છે મિક્સ બેરી બાઉલ. એ લોકો પાસે સ્મૂધીના બાઉલમાં ટોટલ 8 વેરાયટી છે. એમાંનું છે આ મિક્સ બેરી સ્મૂધી બાઉલ. એના શોર્ટ્સ તમે લોકોએ જોયા, હવે હું ટેસ્ટ કરીને બતાવું. એમાં ઉપર બનાના, એપ્રિકોટ, પછી ડેટ્સ છે અને ઘણી બધી વસ્તુ છે. આપણે ટ્રાય કરીએ. એક બાઉલ છે ને, તમે તમારું મિલ સ્કીપ કરી શકો. આ એટલું હેવી છે. અંદાજે હું આપણે કદાચ વેઇટ કરીએ ને ઓલા વેઇંગ સ્કેલ ઉપર તો 700-800 ગ્રામ આનું વજન હશે. એટલે તમે મિલ તમારું સ્કીપ કરી શકો અને પાછું હેલ્ધી ઓપ્શન છે. એટલે આ ખાઈને તમને એટલું સેટિસ્ફાઈંગ ફીલ થશે કે આઈસ્ક્રીમ કે એવું કંઈ ખાવાનું મન નહીં થાય અને જમવાનું તમારું પતી ગયું. એક બાઉલ પૂરું કરો એટલે તમારું ડિનર તો ગયું જ છે. એટલે ઉનાળામાં ધ્યાને લેજો આ વસ્તુ. હવે આગળ આપણી ચેનલમાં સ્ટ્રીટ ફૂડ કેટેગરી જો આવશે ને તો આવી જ રીતના આવશે કે હાઇજીનિક હોય, હેલ્ધી હોય અને હું ખાતરી લઈ શકું એવી જગ્યા કે ભાઈ હું તમને સજેસ્ટ કરું તમે લોકોની તમારી હેલ્થ સાથે કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ. એટલે આગળ આપણે આવી નવી નવી વસ્તુ લેતા આવશું અને અલગ જ બને ત્યાં સુધી મારું એવું હોય છે કે હું વ્યૂઅર્સને અલગ વસ્તુ આપું. એટલે તમે લોકો એટલું કરો કે વિડીયોઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ, અને લાઇક ન કરો તો ડિસલાઇક એ કરો. પણ તમે લાઇક ડિસલાઇક છે ને એનાથી ઝાઝા લોકો સુધી વિડીયો પહોંચે. એટલે થોડુંક તમે શેર કરો.